નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે જીવન એક સમાધાન છે. જીવન એક સમાધાન છે, માથું ઊંચું રાખીને ચાલવામાં તે કપાઈ જવાનો ભય છે. જે વૃક્ષ અકડ ઉભા રહે છે તેઓ તોફાનમાં ઉકળીને જાય છે, વેલ હંમેશા ચૂકેલી રહે છે, તેથી દરેક આંધી તોફાનમાં તે બચી જાય છે. ધરતી પર ઉગેલા ઘાસને જુઓ, તે આંધી સાથે ટકરાતું નથી, પરંતુ તે દિશામાં પવન વહે છે તે દિશામાં વળી જાય છે. પરિસ્થિતિ ઓળખના ઘાસને આંધી તોફાન કાંઈ જ કરી શકતા નથી. ચૂકીને ચાલો એમ ન કહો કે અમે સાચા છીએ અને અમારી વાત બધા માનવી જોઈએ. એમ ન સમજો કે તમે સૌથી શ્રેષ્ઠ, નિર્દોષ અને બુદ્ધિશાળી છો. બીજા લોકો પણ પોતાના દ્રષ્ટિકોણ અનુસાર સાચા હોઈ શકે અને એમ બની શકે કે તેઓ જે પરિસ્થિતિઓમાં છે તેમાં તેમનું માટે એવું જ વિચારવું, બનવું અને કરવું પણ સ્વાભાવિક હોય છે. આથી બીજાઓને સમજવાની કોશિશ કરો, એમના દ્રષ્ટિકોણની, એમની પરિસ્થિતિઓની ભિન્નતાનો સ્વીકાર કરો. આ દુનિયાનો બધો જ કારભાર એકબીજાને સમજવા અને સહન કરવાની ભૂમિ પર ટકેલો છે. સમાધાન જ જીવનનો મુખ્ય આધાર છે. જો તમે અડિયલ અને જીદી બનીને તમારા જ મનની શ્રેષ્ઠતાને સ્વીકારવાનો આગ્રહ રાખશો તો થોડા જ દિવસોમાં તમે એકલા પડી જશો અને અસફળતાની ખાઈમાં પડશો. અખંડ જ્યોતિ, જૂન 1961, પેજ નંબર 22.